હવે આગળ જે વિદ્યાર્થી મિત્રો, તો આ માઇક્રોસ્કોપની આપણે વાત કરતા હતા. માઇક્રોસ્કોપ દ્વારા લોહીની અંદર આપણે વિગતવાર જોઈ શકીએ છીએ કે ભાઈ કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ મોટું બતાવે છે. હવે આપણે નાનું મચ્છર હોય તો એમના જે જંતુઓ હોય છે એ આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ માઇક્રોસ્કોપથી એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રથી આપણે જોઈ શકીએ છીએ. હવે લોહીની અંદર જે પિંક કલરના કણો છે તે સામાન્ય લોહી છે, એટલે કે તે નોર્મલ છે. જ્યારે અન્ય જે જંતુઓ આપણને જોવા મળે છે એ કેવા હોય છે, તો કે મેલેરિયાના રોગના જંતુઓ આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્નોના કેટલાક જવાબો મેળવવાના છે. એ પહેલાં આપણે જોઈએ તો નિશા શું કહે છે કે તને મચ્છર જ્યાં કરડ્યો હતો ત્યાંથી તેઓએ લોહી લીધું હતું. તો વિપુલ શું કહે છે, બિલકુલ નહીં, મને કેવી રીતે ખબર પડી કે મચ્છર મને ક્યારે અને ક્યાં કરડ્યો હતો. સાચી વાત છે, આપણે ગમે ત્યાં બેસેલા હોઈએ, વાતચીત કરતા હોઈએ, કંઈ ખાતા હોઈએ પીતા, તેવા સંજોગોમાં કોઈક વાર મચ્છર આપણા ઘરમાં આવી ગયું હોય તો કરડી જાય છે. હવે એ મચ્છર કયા પ્રકારનું છે એ આપણને ખબર પડતી નથી, કારણ કે મચ્છરો તો ઘણા ખરા હોય છે, એક જ પ્રકારના મચ્છરો હોતા નથી. પરંતુ નિશા શું કહે છે કે તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે કે તને મલેરિયા છે. તો શું તું વિચારે છે કે તેઓ લોહીમાં કંઈક તપાસી શકે ખરા? તો હા વિદ્યાર્થી મિત્રો, અહીં શોધી કાળોમાં જોઈએ તો તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેમને મલેરિયા થયો હતો? તો હા, મારા એક મિત્રને એક વખત મેલેરિયા થયો હતો. તેઓને કેવી રીતે ખબર પડી કે તેમને મલેરિયા થયો હતો? તો વિદ્યાર્થી મિત્રો, તેમને લોહીના રિપોર્ટ દ્વારા ખબર પડી હતી કે તેમને મેલેરિયા થયો હતો. હવે તેમને મલેરિયામાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો? તો મલેરિયામાં શું થાય વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે, ખૂબ જ તાવ આવે, શરીર ધ્રુજવા લાગે અને શરીરમાં અણશક્તિ એટલે કે કમજોરી લાગે, આપણે ચાલી પણ શકતા નથી. હવે મચ્છરના કરડવાથી બીજા કયા રોગો થઈ શકે વિદ્યાર્થી મિત્રો? તો મચ્છરના કરડવાથી મેલેરિયાની સાથે સાથે ડેન્ગ્યુ, ચિકુનગુનિયા અને હાથીપગો જેવા રોગો થાય છે. કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે વિદ્યાર્થી મિત્રો? તો વર્ષા ઋતુમાં, કારણ કે વર્ષા ઋતુમાં મચ્છરોનો ઉછેર માટે તેમને યોગ્ય વાતાવરણ મળી રહે છે, જેથી ચોમાસાની ઋતુમાં મેલેરિયાના કેસો ખૂબ જ વધી જાય છે. હવે તમારા જેવા કેટલાક બાળકોએ પ્રશ્ન કરે છે કે તમારે તમારા મતે આવું કેમ થયું કે ભાઈ તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવી શકો છો? મિત્રો પાસેથી પણ શોધી કાઢો કે તેઓ શું કરે છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આપણે કે મચ્છરથી, આપણે અહીં પ્રશ્નનો જવાબ, મચ્છરથી બચવા માટે આપણે શું શું કરવું જોઈએ. તો આપણે કરતા પણ હોઈએ છીએ કે ભાઈ મચ્છરોથી બચવા માટે લોકો ઘણા બધા ઉપાયો કરતા હોય છે, જેમ કે મચ્છર મારવાની અગરબત્તી, લિક્વિડ, કોઇલ વગેરે, મચ્છરથી બચવા માટેની ક્રીમ જેમ કે ઓડોમોસ, પછી બારીમાં નેટ લગાવવામાં આવે છે, લોકો આજુબાજુના વાતાવરણને ચોખ્ખું રાખે છે, આપણા ઘરની સાફસફાઈ વ્યવસ્થિત રીતે કરીએ તો કોઈ પણ દિવસ મચ્છર આવતા નથી. સાથે જ આજુબાજુમાં ખાડા ખાબોચિયા હોય તો એવામાં ગંદુ પાણી જમા થતું હોય તો તેવામાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. તો તેના માટે વિદ્યાર્થી મિત્રો, આજુબાજુમાં પાણી જમા થવા દેતા નથી.